રાષ્ટ્રને સમર્પિત ઓટીટી ઇન્ડિયામાં હું છું ધ્રુવી શર્મા। ક્યારેક માણસ વધુ પડતા ઉત્સાહમાં આવી જાય ત્યારે આ ઉત્સાહનું પરિણામ વિપરીત આવતું હોય છે। આવું જ કંઈક જેતપુર આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓમાં બન્યું, જે કિસ્સો હાલ જેતપુરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જેતપુરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જૂનાગઢ રોડ પર આવેલી એ સક્સેસ હાઈસ્કૂલ પર જાણે કે રેડ પાડવા ગયા હોય તેમ પહોંચી ગયા અને એવો આક્ષેપ કર્યો હતો કે અહીં ધોરણ 9 અને 10 નું ભણતર બોગસ અને ખોટી રીતે કરાવવામાં આવે છે, તેમજ સરકાર પર ગેરરીતિ અને હપ્તા લેવાના આક્ષેપો પણ કર્યા। જો કે તેઓ બોગસ ભણતર એટલે શું તે વિશે કોઈ સ્પષ્ટતા ન કરી શક્યા। અંતે સંચાલકો ટ્રસ્ટીને કહેવા ગયા હતા કે તમારી પાસે ધોરણ 9 ની પ્રવેશ પરમિશન નથી, બીયુપી એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશન પણ નથી, તેમજ સંચાલકો શાળાની ફી શું છે તે પણ જણાવતા નથી। વંદે માતરમ, મૌલી ગેડિયા, આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ। અત્યારે અમે રાજકોટ જિલ્લાના જેતપુર ગામમાં એ સક્સેસ સ્કૂલમાં અમે આવ્યા છીએ। અમને એવી માહિતી મળી હતી કે ધોરણ 9 અને 10નું અહીંયા બોગસ રીતે ખોટી રીતે ભણતર કરાવવામાં આવે છે અને અત્યારે અમે સાહેબ પાસે આવ્યા તો સાહેબે અત્યારે અમને એવું કીધું કે ધોરણ 9ની અમારી પાસે કામ ચલાવ પરમિશન છે। કામ ચલાવ પરમિશન એટલે શું થાય કે ભાઈ આવનારા સમયમાં તમને જ્યારે પરમિશન મળે તો તમે ધોરણ 9નું વર્ક ચાલુ કરો। તો કામ ચલાવ પરમિશનમાં આ લોકોએ સ્કૂલ ચાલુ કરી દીધી, બાળકોને બેસાડી દીધા, એફઆરસીનું જે બોર્ડ મારવાનું હોય એ બોર્ડ પણ માર્યું નથી, એની ફી શું છે એ ફી પણ કહેતા નથી, અને ફી સરકાર નક્કી કરશે પછી લોકો બાળકો પાસે લેશે। તો આવી ગેરરીતિ હું કામ સરકાર કરે છે અને આવી શું જરૂર છે સરકારને કે આવી સ્કૂલોને કામ ચલાવ પરમિશન આપી દેશે, એને હું કે અટવાય છે કે હપ્તા પહોંચાડે છે લોકો તો આવી આ રીતનું ગેરરીતિ કરે છે એ લોકો, મને એ એક નથી સમજાતું। અને હમણાં સાહેબે કીધું કે હું ધોરણ 12 સાયન્સ પાસ છું અને 25 વર્ષથી કેમિસ્ટ્રી ભણાવું છું, તો મને આશ્ચર્ય થાય છે કે ધોરણ 12 જે સાયન્સ ભણેલા છે 25 વર્ષથી કેમિસ્ટ્રી ભણાવે છે અને સરકારને ધ્યાનમાં નથી આવ્યું આની બીયુપી છે, આની બિલ્ડિંગ યુઝ પરમિશન છે કે નહીં, આ બિલ્ડિંગમાં જે સરકારના કાગળિયા મુજબ અમે સ્કૂલ ચલાવવાની પરમિશન છે કે નહીં, એ બધા કાગળિયા કાંઈ છે નહીં, લોકો પાસે ખોટી રીતે ગેરરીતિ ચાલે છે અને મને તો એવું લાગે છે કે સરકારના હપ્તામાં ચાલુ હોય ને એવું મને લાગે છે, 100% વાત છે। આમ આદમી પાર્ટીના આવા આક્ષેપ સામે સંચાલકોએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે સરકારે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી વર્ગ બઢતી આપી છે, તો હાલ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે હોવાથી ડીઓ ઓફિસથી પરમિશન પ્રક્રિયામાં થોડો સમય માંગી લે છે। સત્ર પૂરું થયાને સવા મહિનો જેટલો સમય થઈ ગયો છે ત્યારે જો પરમિશન મળવાની રાહ જોવામાં આવે તો વિદ્યાર્થીઓનું ભણતર બગડે તેમ છે। વિદ્યાર્થીઓ અભ્યાસ કોર્સમાં પાછળ રહી જાય તો તેને ઘણું નુકસાન થવાની શક્યતા છે। જો કે મોટા ભાગની હાઈસ્કૂલોને વધારવા વર્ગ માટે હકારાત્મક વલણ રાખી પ્રોવિઝનલ પરમિશન આપવામાં આવી છે। હાઈસ્કૂલના એક જવાબદાર સંચાલક તરીકે તમામ ફાઇલ ડોક્યુમેન્ટ લઈને આપના કાર્યકર્તાઓની સામે રજૂ કરતા જાણકારી ના અભાવે આપના કાર્યકરોએ મૂંઝવણમાં મુકાઈ ગયા, તેઓને બીયુપીની હાર્ડ કોપી બતાવવા માથું ખંજવાડતા ત્યાંથી નીકળી ગયા, તો હમણાં જ ઉભરી આવેલી આ રાજકીય પાર્ટીનો ઉત્સાહ તેમને જ ભારે પડી ગયો। જો આ વસ્તુ ખોટી હશે તો અમે ફરિયાદ કરશું, પછી તમે એમ ન કહેતા
તમે ફોટો કાઢો. મારે ફોટો પાડવાનો કોઈ મતલબ નથી. હું તમને કહું છું જો આ વસ્તુ ખોટી હશે તો હું ફરિયાદ કરીશ. પછી તમે મન ન કરતા હજી એકવાર કહું છું. ભરતભાઈ વૈષ્ણવ અને આ સ્કૂલની અંદર ટ્રસ્ટી તરીકે કામગીરી બજાવું છું. ના, એ વાત તદ્દન ખોટી છે. અને ધોરણ 9 નિયમની પ્રોવિઝનલ એટલે કામ ચલાવ મંજૂરી મળી ગયેલ છે. અને સરકારનો એવો અભિપ્રાય હોય કે કામ ચલાવ મંજૂરી મળવાની સાથે તમે ધોરણ 9ના બાળકોને શૈક્ષણિક કાર્યમાં વિલંબ ન થાય, શૈક્ષણિક કાર્યનું બગડે નહીં તે માટે તમે એને એડમિશન આપી શકો છો અને અભ્યાસક્રમ ચાલુ થઈ શકે છે. બરાબર છે, DUP પરમિશન જે હોય એ અમે બરાબર રજૂ કરેલ છે સરકાર મહોદય, અને આપને પણ જાણ થાય તે માટે બરાબર છે એ લેટર બરાબર આપીએ છીએ. મારી પાસે ધોરણ 9ની પ્રોવિઝનલ મંજૂરી છે, ધોરણ 11 કોમર્સ એની મંજૂરી છે, ધોરણ 11-12 સાયન્સ ગુજરાતી મીડિયમ અંગ્રેજી માધ્યમ એના પણ મંજૂરીના તમામ લેટરો છે એમના. આ તદ્દન ખોટી વાત છે એમના. એને જાણ જ નથી કે બરાબર શૈક્ષણિક કાર્યમાં હું એને કઈ રીતના હોય, એમ કે પ્રોવિઝનલ મંજૂરી ન હોય પણ એને ખબર જ નથી. ફર્સ્ટ ટાઈમ પહેલાં પ્રોવિઝનલ મંજૂરી હોય અને પછી પરમેનન્ટ મંજૂરી થતી હોય. એટલે આપના માધ્યમથી જણાવો કે એને આ જાણ થાય પહેલાં તો, પછી બધું શૈક્ષણિક કાર્યમાં ડિસ્ટર્બ કરે. સમાચારો માટે આપ જોતા રહો ટીટી ઇન્ડિયા, જગતમાં હિન્દુસ્તાન.